नमस्कार विद्यार्थी मित्रों, हूँ गोपाल झोला। जेम्स शिक्षण संकुल ने यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करूँ छू। आजना आ वीडियो नी अंदर मित्रों अपने धोरण 8 विषय इंग्लिश एम आज आप सेकंड यूनिट चाली रही है, यूनिट 2, जेनु नाम छे यू लव इंग्लिश डोंट यू। तो मित्रों, अत्यार सुधी आपणे घणो बधो अभ्यास करी गया छे, आनी अंदर एक्टिविटी 1 नो अभ्यास करी चूक्या छे आपणे, पछी एक्टिविटी 2 नो अभ्यास आपणे करी गया छे, अने हालमां एक्टिविटी 3 चाली रही छे। एमां मित्रों लास्ट वीडियो नी अंदर आपणे एक्टिविटी 3 नो पार्ट ए आपणे कम्प्लीट कर्यो हशे। बीजी वात विद्यार्थी मित्रों के हमणां घणा समयथी वास्तविक रीते શાળાઓ શરૂ થઈ ગઈ છે અને શાળાની અંદર અભ્યાસક્રમ પણ રાબેત મુજબ ચાલી રહ્યો છે દરેક વિષયની અંદર, બરાબર। તો અંગ્રેજી વિષયની અંદર પણ તમારો અભ્યાસક્રમ આગળ ચાલતો હશે અને કદાચ એના અંદર વર્ગખંડની અંદર ક્લાસરૂમમાં જે એક્ટિવિટી આપણે અહીંયા વિડીયોની અંદર એક્ટિવિટી 3 ઉપર પહોંચ્યા છીએ, તો કદાચ એવું બની શકે કે ભાઈ ક્લાસની અંદર તમારે આગળની પણ એક્ટિવિટી ચાલી ગઈ હોય, બરાબર। તો મિત્રો, તોય પણ આ વિડીયો જોવાનો તમારે આગ્રહ રાખવો, કારણ કે વિડીયો જોશો અને ક્લાસમાં તમે ભણશો તો વધારે તમારી ડબલ મહેનત થવાની કે ડબલ વખત પ્રેક્ટિસ થશે, એ તમારી માટે સારું જ છે, બરાબર। તો હવે આપણે વાત કરીએ આપણી એક્ટિવિટી 3 નો પાર્ટ એ જે છે, આપણે આની પહેલાંના વિડીયોમાં જોઈ ગયા હતા। તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે એક્ટિવિટી 3 નો પાર્ટ બી જોવાનો છે, બરાબર। કયો પાર્ટ બી, જેમાં કહે છે કે રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેસીસ। આપણે શું કરવાનું છે કે અહીંયા જે વાક્યો આપેલા છે એ વાક્યોને વાંચવાના છે અને પછી અન્ય જે અધૂરા વાક્યો છે એને પૂર્ણ કરવાના છે। ઉદાહરણ આપેલું છે, ઉદાહરણને વાંચીને પછી વાક્યો જે અધૂરા છે એને આપણે શું કરવાનું છે, પૂર્ણ કરવાના છે। જોઈએ આપણે પહેલું, હવે આ જે વસ્તુ આપેલી છે ઉપર આપણને કોષ્ટક આપેલો છે એના અંદાજે જ આપણે આ વાક્યો અહીંયા બનાવવાના છે, બનાવેલા છે, અને આગળના વાક્યો આપણે આ કોષ્ટકના અંદાજે એના આધારે આપણે બનાવવાના છે। તો પહેલું એક્ઝામ્પલ એવું છે કે વિજય અને વિભા લાઈક સિંગિંગ ડોન્ટ ધે, બરાબર। એટલે અહીંયા એક હકાર વાક્ય આપેલું છે કે વિજય અને વિભા અને ગાવું પસંદ છે, તો હવે આપણે શું કરવું કે નકારમાં પ્રશ્ન પૂછ્યો કે ડોન્ટ ધે શું તેમને પસંદ નથી, તો સામે જુઓ સામે શું છે, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા છે ને નકારમાં પ્રશ્ન પૂછ્યો તો સામે અહીંયા હકારમાં જવાબ આપ્યો કે યસ ધે ડુ, બરાબર। તો મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જો વાક્ય હકારાત્મક હોય તો તમારે જે પ્રશ્ન પૂછવાનો છે નકારાત્મક પૂછવાનો છે અને પછી એનો જવાબ તમારે હકારાત્મક આપવાનો છે। હવે માની લો કે જે વાક્ય જે છે એ નકારાત્મક હોય તો તમારે શું કરવાનું છે, જે પ્રશ્ન બનાવવાનો છે, આ ટૂંકો જે પ્રશ્ન આપણે બનીએ છીએ ડોન્ટ દે આ ડોન્ટ એવી રીતે, તો એ તમારે હકારમાં બનાવવાનું છે અને પછી એનો જવાબ નકારમાં આપવાનો છે, બરાબર। હવે બીજું વાક્ય જુઓ પંકજવાળું, કે પંકજ ડઝ નોટ લાઇક સિંગિંગ, પંકજને ગાવું પસંદ નથી, તેનો પ્રશ્ન એવો કે ડઝ હી તેને પસંદ છે, તો સામે એનું શું બન્યું, નો હી ડઝન્ટ, ના તેને પસંદ નથી, બરાબર। ત્રીજું વાક્ય, યુ લાઇક સિંગિંગ, તમને ગાવું પસંદ છે, ડોન્ટ યુ તમને પસંદ નથી, તો સામે જો આપણને પસંદ હોય તો આપણે શું કરી શકીએ, શું લખીએ મિત્રો, બરાબર, કે યસ આઈ ડુ, એટલે અહીંયા આપણે લખવાનું યસ આઈ ડુ, યસ આઈ ડુ, બીજું કાંઈ લખવાની જરૂર નહીં, બરાબર। ખ્યાલ આવ્યો મિત્રો, એટલે ફરીથી હું તમને સમજાવું છું કે જો વાક્ય આપણને હકારમાં આપેલું હોય તો તમારે આ રીતનો પ્રશ્ન જે છે નકારમાં પૂછવાનો અને સામેજીનો જવાબ જે છે તમારે હકારમાં આપવાનો, બરાબર। અને જો વાક્ય નકારમાં હોય, અહીંયા નોટ લખેલું છે તમને એટલો તો ખબર પડે કે આ નકારાત્મક વાક્ય છે, તો આપણે એનો પ્રશ્ન શેમાં પૂછવાનો છે, હકારાત્મક રીતે, અને જવાબ શેમાં આપવાનો છે, નકારાત્મક, ઓલરેડી, બરાબર। ખ્યાલ આવ્યો મિત્રો બધાને। હવે બીજું વાક્ય જુઓ, વિજય અને વિભા વાળું, બરાબર, એ વાક્ય આપણે જાતે બનાવવાનું છે, કોઈ પણ તમે વાક્ય બનાવી શકો છો, બરાબર। ઉપર કોષ્ટકમાંથી જોઈને ઉપર આપણને કોષ્ટક આપેલું છે અને બધી ક્રિયા આપી, સિંગિંગ આપેલી છે, ડાન્સિંગ, સ્વિમિંગ, એટલે કોઈ પણ રીતે આપણે આ વાક્યો બનાવવાના છે, બરાબર। તો બીજું આપણે વાક્ય માની લો કે ભાઈ આપણે એવું બનાવી રહ્યા છીએ,
कि भाई विजय एंड विभा शू कहे विजय एंड विभा मान लो कि आप लाइक लाइक तरव लखे स्विमिंग एट लखवा स्विमिंग स्विमिंग बराबर फूल स्टॉप विजय एंड विभा लाइक स्विमिंग विजय एने विभा ने तरव पसंद है। हमें आपने एने लगते अपने वाक्य क्यों बनायो हकारात्मक तो हमें आप प्रश्न से पूछा नकारात्मक रीते पूछवा बराबर तो अँ लख डोट धे शू लखवा डोट धे डोट धे पाचड़ प्रश्न है बराबर ए नकारात्मक में आप प्रश्न बन से बराबर हमें अँ जवाब आप हकारात्मक तो आप अँ लख यस दे डू यस दे डू बराबर आ रीते आप शू करूँ हकार में जवाब आप देवा बराबर मित्रों ख्याल आयो तो आ रीते आ बाकी वाक्य आप बीजू बीजू चौथु बराबर मित्रों जाते बनावा शू करो मित्रों तमारे जाते ए वाक्य बनावाना विद्यार्थी मित्रों हूँ आशा राखू छूँ कि पहलू जो उदाहरण और बीजा वाक्य जो पहलू वाक्य मैं तमने समझाव्यू एम तमने ख्याल आव्यो हशे बराबर वधारे कहीं गभरावानी जरूर है नहीं चिंता कोई विषय है नहीं कारण कि जो वाक्य तमे हकार में बनावशो तो प्रश्न तमारे नकार में बनाव पड़ से अने एनो जवाब जो टूंक में आप आपी सके यस के नो में ए तमारे नकार में आपवानो छे बराबर तो विद्यार्थी मित्रों बाकीना जे वाक्यो छे बराबर बीजू त्रीजू चौथू पांचमू ए तमारे पूर्ण करीने आपवाना छे अने आ वाक्यों ने सुंदर अने सारा अक्षरे तमारे जे नोट हो तमे बनावी हो अंग्रेजी विषयनी एना अंदर सुंदर अने सारा अक्षर लखी देवाना छे बराबर। बीजी वस्तु के आगळ ज मैं बात करी स्कूल नी अंदर तमे विद्यार्थी मित्रों आओ छो वास्तविक रीते शिक्षण शुरू थी गयु बराबर आप शाला में तमे आओ शाला में अभ्यासक्रम हवे बराबर तो मुजब चाली रहो तो कदाच एवं हो शाला अंदर आ एक्टिविटी चाली गई होने तमने नोट में लखवा माटे आपी दीधी होने तमे लखी नाखी हो बराबर तो पछी फरीथी तमारे आ एक्टिविटी नोट में तमारे लखवानी रहेशे नहीं। जे विद्यार्थी मित्रों रेग्युलर शाळाए आवे छे अने ए लोको लखी नाखी हो एक्टिविटी ए विद्यार्थी मित्रों बीजी वक्त एक्टिविटी लखवानी जरूर छे नहीं। परंतु जे विद्यार्थी मित्रों हजू सुधी शाळाए आव्या ज नथी घरे बेसीने ऑनलाइन शिक्षण माध्यम थी ए अभ्यास मेळवी रह्या छे एटले के हजू सुधी नथी आया तो ए विद्यार्थी मित्रों आ वीडियो जुओ एटले समझो अने पछी आ जे वाक्य जे मैं तमने आप्या होमवर्क तरीके एने तमारे नोटबुक में लखवाना रहेशे बराबर विद्यार्थी मित्रों। तो विद्यार्थी मित्रों अहीं जे आपणे एक्टिविटी थ्री नो पार्ट बी हतो ए अहीं आपणे पूर्ण थाय छे बराबर। हवे आगळ जे बीजा वाक्यो छे त्रीजू चौथू पांचमू बराबर एक्टिविटी थ्री नो पार्ट बी नी ज वात करी रह्यो छुं हजू तो ए वाक्यनी अंदर पण हजू पण तमने एक समजावी दऊं के वाक्य तमारे उपरना कोष्टकना आधारे ज बनावाना छे बराबर। सिंगिंग डांसिंग स्विमिंग ड्रॉइंग पिक्चर प्लेइंग चेस आ बधुं जे छे एने आधारे ज तमारे वाक्य बनावाना छे बराबर विद्यार्थी मित्रों। अने बीजी वस्तु आगळ पण मैं कीधुं हमणां पण कहूँ छूँ फरीथी कहूँ छूँ कि जो तमे वाक्यो हकारात्मक बनावो छो तो अहींया जे तमे प्रश्नो टूंका बनावो छो बराबर ए तमारे नकार में पूछवाना अने सामे एनो जवाब हकार में आपवानो बराबर। मानी लो कि तमे वाक्य नकारात्मक बनावी रह्या छो तो एनो अहींया जे तमे प्रश्न पूछो ते हकार में पूछवानो अने सामे एनो तमे जे टूंको जवाब तमे पूछशो ए तमारे नकार में बनावानो रहेशे। तो विद्यार्थी मित्रों बराबर बाकीना जे वाक्यो छे बीजू जे छे त्रीजू चौथू पांचमू आ बाकीना जे चार वाक्यो जे छे एमां त्रण त्रण वाक्यो बनावाना छे एटले चार करीने बार बार वाक्यो व्यवस्थित रीते समझी विचारीने सारी रीते बनावजो विद्यार्थी मित्रों बराबर। तेम छतां कंई तकलीफ होय कंई मूंझवण होय तो विद्यार्थी मित्रों तमे शाळामां आवी आवो छो बराबर ते विद्यार्थी मित्रों मारो संपर्क करी पूछी सके छे बराबर। अने जे विद्यार्थी मित्रों शाळामां नथी आवता तेओ
मारो पर्सनल मोबाइल नंबर यहाँ है तो मने फोन करीने तमे मारी पासे थी माहिती मेळवी सको छो अथवा पछी शाळाना मोबाइल नंबर पर तमे फोन करी अने माहिती मेळवी सको छो। तो विद्यार्थी मित्रों अहीं आपणे आ वीडियो पूर्ण करीए छीए। नवा वीडियो में नवी एक्टिविटी साथे मळीशुं। त्यां सुधी जय श्री कृष्ण।